नमस्कार मित्रों, हूँ शिल्पा सावा, तमारू स्वागत करूँ छू मारी चैनल मा। मित्रों, आज हूँ तमने कोई स्टोरी नहीं पण एक नारी शू छे एनी नहीं पण नारी जे छे एना माटे कोण जवाबदार छे तेनी एक नानकड़ी वात कहवा मागू छू, तो वीडियो ने अंत सुधी सांभळता रहेजो। बीजी सुवावड़ वक्ते दीकरी आवे त्यारे भारतीय कुटुंबमाना दरेकना मनमां खरेखर खुशी थाय छे, अथवा कुटुंबमां दीकरीओ होय अने एक वधारे दीकरी जन्मे त्यारे मां खुश थाय छे। दीकरीनो जन्म थाय त्यारे सौथी वधारे मोटू कोनू वाकू थाय छे? सासूमानू। दीकरीने सासरे सौथी वधु त्रासनी फरियाद थई होय तो सौथी वधु त्रास आપનાર વ્યક્તિ તરીકે નામ તો સાસુ અને નણનું જ આવે છે। આટલા પરિષદમાં કોઈની બહેન દીકરી માટે થતી પંચાત કરનાર વ્યક્તિઓ પડોશની સ્ત્રીઓ કે સગાવાલા તરીકે ઓળખાતો સ્ત્રી વર્ગ છે। આ એક સત્ય છે કે સ્ત્રીને પીડા પણ એક સ્ત્રી જ સૌથી વધારે આપે છે અને સ્ત્રી માટે નક્કી કરાયેલી મર્યાદાઓનો ચુસ્તી અને સખતાઈથી અમલ પણ એક સ્ત્રી જ કરાવે છે બીજી સ્ત્રી પર। તો આમાં વાંક કોનો? સ્ત્રી સશક્તિકરણની વાતો તો થાય છે પણ તેની અસર સાવ ઓછી થાય છે। સ્ત્રી કમજોર છે એ વાત એના મગજમાં નાનપણથી સૌથી વધારે વાર તેની દાદી, કાકી, ફોઈ, માસી કે મમ્મી કહે છે। એનું કારણ એની શારીરિક રચના છે જે પુરુષને મુકાબલે કમજોર છે અને મનોવૈજ્ઞાનિક રીતે બીજી સ્ત્રી જ એને કમજોર કરે છે। કોઈને ત્યાં દીકરી આવે ત્યારે આપણે ત્યાં સહજ એમ બોલાય છે કે લક્ષ્મીજી આવ્યા। ભલે આની પાછળ વેપારી માનસ ન હોય પરંતુ જમાના પ્રમાણે થોડું સંશોધન કરીને એક નવો શબ્દ મૂકવો જોઈએ કે સરસ્વતીજી આવ્યા। આર્થિક પ્રગતિ હવે ઘણી થઈ ગઈ, થોડીક આંતરિક પ્રગતિ થાય તો કેવું સારું। દીકરીને બેટા કહી શકશો પણ દીકરાને બેટી નહીં કહી શકો। કુટુંબ સંસાર ચલાવતો એ રાજ્ય કે દેશનું શાસન ચલાવવા જેટલું જ અઘરું અને કપરું કાર્ય છે। તે ચલાવનારી ગૃહિણીનું કામ રાજ્ય ચલાવનાર પ્રધાનના જેવું ગહન, અટપટું અને દીર્ઘ દ્રષ્ટિ માગી લેતું કાર્ય છે। સ્વાર્થ ત્યાગ, સહનશીલતા, ધીરજ, ઉદ્યોગ અને વ્યવહાર કુશળતા યુક્ત સેવ્ય અને સેવક બુદ્ધિ ગૃહિણીમાં હોય છે। બંગલામાં ઘર ના હોય પરંતુ ઝૂંપડીમાં ઘર હોય તેમ બને। ઘરને મકાનના કદ સાથે બિલકુલ સંબંધ નથી। પત્ની જો ગુણ સંપન્ન તો પછી દારિદ્રતા ક્યાં છે? અને એનામાં જો સામર્થ્ય ન હોય તો વૈભવ ક્યાં છે? પરંતુ ફક્ત રૂપ જોઈને ચાહનારા પુરુષોએ સમજી લેવું જોઈએ કે ફક્ત રૂપ સુંદરીથી નહીં પણ ગુણ સુંદરીથી ઘર સંસાર ટકે છે। બધી જ સુંદરીઓ સારી જીવન સંગીની નથી હોતી, સુંદરતાથી પણ વધારે તો સમજ શક્તિ જરૂરી હોય છે। ઘરના બધા સભ્યોનું મન જીતવા ચહેરો રૂપાળો હોય એ જરૂરી નથી, પરંતુ વર્તન સારું હોવું જોઈએ। પ્રેમ, આદર અને લાગણી ભર્યા શબ્દોથી જ લોકોના મન જીતી શકાય છે। બધી સુંદર સ્ત્રીઓ લાપરવાહ પણ હોતી નથી, પરંતુ સુંદરતા પર ઘમંડ કરવાના બદલે અંદરના ગુણોને પણ બહાર લાવવા એટલા જરૂરી છે। આજના સમયમાં આપણી બહેન દીકરીઓને આપણે સમાજમાં આગળ લાવવા જોઈએ, તેમને તેમના પગ ઉપર ઊભા કરવા જોઈએ, તો જ આપણો સમાજ પ્રગતિ કરી શકશે। સ્ત્રી એક શક્તિ છે, એક ઊર્જાનું પ્રતીક છે। કહેવાય છે જ્યારે પ્રકૃતિ અને શિવનું મિલન થાય તે સમયે પૃથ્વીનું નિર્માણ થાય છે। સ્ત્રીનું અસ્તિત્વ શું છે તે નથી જાણતો, તેથી પોતાની શક્તિની અજાગૃતતાના અભાવે સમસ્યાથી હારી જાય છે। શાસ્ત્રમાં સ્ત્રીને મહાનતાની પરાકાષ્ઠ સુધી પહોંચાડી હતી, એટલા માટે તો પાંચ પતિની પત્ની હોવા છતાં દ્રૌપદી સતી ગણાતી। કહેવાય છે કે દ્રૌપદીના હાથમાં સાક્ષાત અન્નપૂર્ણા દેવી બિરાજમાન હતા, જ્યાં સુધી તેઓ જમે નહીં ત્યાં સુધી તેમાં અનાજ ખૂટતું નહોતું। પોતાના પાંચ સંતાનોનો વધ કરનારા અશ્વસ્થામાને પણ માફ કરવાની તાકાત એક સ્ત્રીમાં હોય છે। પૃથ્વીની માતા તરીકે પૂજા થાય છે, કેમ કે તે આપણો બોજો પણ હસતા હસતા ઉઠાવે છે। એક બીજમાંથી અનેક બીજ બનાવવાની કળા પૃથ્વીમાં છે, માટે તેની સરખામણી માતા સાથે થાય છે। જે માં પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે, તેમ પૃથ્વી પણ આપણને નિસ્વાર્થ પાણી, ખનિજ, જમીન વગેરે આપે છે। પોતાના પર આક્ષેપ મૂકનાર ધોબીને સજા આપવાને બદલે પોતાના પતિ પર કોઈ આંગળી ચીંધી ન જાય તે માટે સીતા વનવાસી બની પોતાના બાળકોનો ઉછેર કરે છે, માટે સીતા પણ સતી છે। પણ એ જ સીતાને જ્યારે ફરીથી સમાજ અપનાવવા માટે તૈયાર થાય છે ત્યારે તે ના પાડે છે, કારણ કે જો તે ફરીથી એ જ સમાજમાં પાછી જાય તો સ્ત્રીના નામ અપમાનથી પુરુષને આદત પડી જાય
અને એ કઠપૂતળી બની જાય છે, જે મરીષામાં પડેલી તિરાડથી મુખ યોગ્ય રીતે જોઈ શકાય નહીં એમ એકવાર અપમાનિત થયા પછી ફરી માન મળે તો પણ એ ધૂળ સમાન છે, માટે તે આ સમાજને છોડી પૃથ્વીમાં સમાઈ જાય છે। જો અત્યારે પણ આવી રીતે પૃથ્વી માર્ગ આપે તો લાખો સ્ત્રીઓ સમાવવા તૈયાર છે। એ મહાન સતીમાં મંદોદરી છે, રાવણની પત્ની। એમને એવું વરદાન મળ્યું હતું કે એમના પતિ અમર રહેશે, માટે રાવણ પણ અમર રહે, પણ રાવણની એક સ્ત્રીના કરેલા અપમાનથી તેનું મૃત્યુ થયું। આ બધા ગ્રંથો એ જ કહેવા માગે છે કે જ્યારે જ્યારે સ્ત્રીઓનું અપમાન થશે ત્યારે ત્યારે મહાભારત થશે। જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વસે છે, અને જ્યાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાં દેવતાઓ રૂઠે છે। પણ આજે આ બધું મિથ્યા લાગે છે। શું ખરેખર આવો સમાજ છે? અત્યારે સવારમાં ઉઠીને સમાચાર જોઈએ તો બળાત્કાર, કૌભાંડ, લૂંટ, હત્યા વગેરે સાંભળવા મળે છે। આના સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી। શું આ એ જ ભારત છે જેના શાસ્ત્રો પ્રમાણે સ્ત્રીઓને દેવીને બદલે એક કઠપૂતળી બનાવી દીધી છે? સ્ત્રીના જન્મ વખતે તે લક્ષ્મી અને થોડી મોટી થતા ત્યારે તેના પર બળાત્કાર। બધા આ વાતથી પરિચિત હશો। 5 વર્ષની નાની બાળકીને પણ આવા પુરુષો છોડતા નથી। આ કેવી વિકૃતિઓ છે, માનવીને આવી ખરાબ હરકતો કરવામાં પ્રેરક બને છે। તો મિત્રો, આ બાબતે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જણાવજો, અને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આવા જ વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।